જેતપુર મોઢવાડીમાં બિરાજમાન જય રામનાથ મહાદેવના અનેરો મહિમા સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સાધુ સંત અને શ્રદ્ધાની ભૂમિ. અહીં અનેક પૌરાણિક મંદિરો આવેલા છે. આવું જ એક પૌરાણિક મંદિર એટલે રામનાથ મહાદેવનું મંદિર. જેતપુરના મોઢવાડી વિસ્તારમાં આવેલ રામનાથ મહાદેવનું મંદિર 150 થી 200 વર્ષ જૂનું મંદિર આવેલ છે. કહેવાય છે કે 148 વર્ષ પહેલાં વડિયા સ્ટેટના રાજા સુરંગવારાએ રામવારાની યાદમાં આ મંદિર બનાવેલ. આજે પણ આ મંદિરના પટાંગણમાં રામવારાની સમાધિ આવેલ છે, જે મંદિરમાં શિવલિંગ ઉપર દૂધધારા કરવામાં આવી છે. તો અહીં બાજુમાં આવેલ રામવારાની સમાધિ ઉપર જાય છે. મંદિરમાં બિરાજમાન મહાદેવ ઉપર આસપાસના લોકોને ભારે શ્રદ્ધા છે. શ્રાવણ માસ દરમિયાન અહીં શિવભક્તોની ભારે ભીડ હોય છે. અહીં કોઈ ભક્ત ફક્ત 11 શ્રીફળની માનતા માને અને દરવાજા ઉપર શ્રીફળનું તોરણ લગાવે તો તેમની બધી મનોકામના પૂર્ણ થાય છે. અહીં મંદિરની બાજુમાં મોઢવાડી વાવ આવેલી છે, જે 56 દુકાનમાં પણ અહીં વાવનું પાણી ખાલી નહોતું થયું. વાવનું જીર્ણોદ્ધાર વાડાના રાજાએ 1937 1000 રૂપિયાના ખર્ચે કરાવેલ છે. જ્યારે જેતપુરમાં પાણીની સગવડ ન હતી ત્યારે લોકો અહીં પાણી ભરવા આવતા. અહીં વાવમાં કહેવાય છે કે સ્નાન કરી ખુલ્લા પગે માથે તાંબાની ઘાઘર માથે રાખી લઘુરુદ્ર અને જળાભિષેકનું અનેરું મહત્ત્વ હતું. હાલ આ વાવ અતિ બિસ્માર હોય પુરાતન ખાતા હસ્તક છે અને વાવ બંધ છે, પણ હજુ પાણી અકૂટ છે. રામનાથ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે દરરોજ દીપમાળા પ્રગટાવવામાં આવે છે. અહીં મંદિરમાં પિતૃકાર્ય લઘુરુદ્ર મહાઅભિષેક કરવામાં આવે છે અને શ્રાવણ માસ દરમિયાન અહીં ભક્તોનો પ્રવાહ ઉમટી પડે છે. આશીષ પાટડિયા, ZSTV, જેતપુર.